સ્વાગત છે. હું લોકસમાન ન્યૂઝ ચેનલ થી તન્વી સૈયદ. સમાચારોની શરૂઆતમાં એક નજર આજના મુખ્ય સમાચારો પર. મયુરભાઈ ચિમની સાથે રાજભાઈ કાંચીયા તથા કાંજીભાઈ સહિતની પૂરી ટીમ લોકસમાન ન્યૂઝ ચેનલની ખાસ મુલાકાતે આવી. લોકસમાન ન્યૂઝ ચેનલના કાર્યથી પ્રભાવિત થઈ સુરેન્દ્રનગર ખાતે લોકસમાન ન્યૂઝ ચેનલની કાર્યાલય ખોલવા ખાસ ઉત્સાહ બતાવ્યો. ટૂંક સમયમાં સુરેન્દ્રનગર ખાતે લોકસમાન ન્યૂઝ ચેનલનું કાર્યાલય ધમધમતું થશે એવું મયુરભાઈએ જણાવેલ. લોકસમાના વતી સમાજ સેવાના કાર્યોને વાચા આપશે. જિલ્લાની અંદર ત્યારે અમરેલી પ્રોપર લોકસમાન ન્યૂઝના બ્યુરો ચીફ એવા સ્વામી મકવાણા સાહેબને મળ્યા અમે, અને આજે અમે સુરેન્દ્રનગરની અંદર લોકસમાન ન્યૂઝ ચેનલનું આગમન કરીએ છીએ અને સરસ મજાની ચેનલ અમે ત્યાં ચલાવીશું અને લોકોના ગરીબ માણસોને અમે વાચા સાંભળવા તૈયાર છીએ. અને સુરેન્દ્રનગર પ્રોપરની અંદર જે આજે ગમે તે બનાવ બને છે નાના મોટા, એને અમે વાંચવા માટે ખરેખર અમે તૈયાર છીએ અને અમારી ટીમ પણ અહીંયા હાજર થયેલ છે. અને ગુજરાતની અંદર જે લોકસમાન ન્યૂઝ ચેનલ છે તેને અમે હાઇલાઇટ કરવા માંગીએ છીએ. હેલો, આજે અમે લોકસમાન ન્યૂઝના પ્રવીણભાઈ મકવાણા જે ઓલ ગુજરાતના મેઇન એડિટર તરીકે છે અને આજે એમની ઓફિસે અમે સુરેન્દ્રનગર જિલ્લામાંથી મયુરભાઈ માલકિયા, કાનાભાઈ અને અમારી આખી ટીમ લોકો અહીંયા વધાર્યા છીએ. અને અમારે જે લોકસમાન ન્યૂઝના માધ્યમથી સુરેન્દ્રનગરમાં એક સારી એવી ઓફિસનું ઓપનિંગ કરવાનું છે અને એના માધ્યમથી જે જે સુપ્રીમ કોર્ટે જે મીડિયા ચેનલને જે નંબર વનની ઓથોરિટી આપી છે એના માધ્યમથી અમારે તદ્દન યોગ્ય રીતે કામગીરી કરવાની છે. અને જે ગરીબો અને જે લોકોને જે સાચી અન્યાયથી લોકો પીડાય છે એ લોકોને અમે સાચી વાંચવા માટે અમે લોકો ન્યૂઝમાં ચાલુ કરવા ઈચ્છીએ છીએ. જેથી કરીને તમામ ભાઈઓ અને સુરેન્દ્રનગરવાસીઓને અમારી નમ્ર વિનંતી કે ભાઈ જે બી કોઈ બી નાની મોટી ઘટના બનતી હોય તો અવશ્ય અમારો કોન્ટેક્ટ કરશો. અમે ટૂંક સમયમાં ઓફિસનું ચાલુ કરવાના છીએ. જેથી કરીને આજે અમે મોટો અને આભાર માનીએ છીએ પ્રવીણભાઈ મકવાણાનો જે આજે ઓલ ગુજરાતમાં જે લોકસમાન ન્યૂઝનું જે ચાલુ કર્યું છે અને એના માધ્યમથી સાચા ગરીબો લોકોને ન્યાય મળે છે અને જે અધિકારીઓ જે પોતાના ફરજપૂર્વક કામ કરે એવી અમારી એવી ઈચ્છા છે. સુરેન્દ્રનગરથી લોકસમાન ન્યૂઝ ચેનલ રાજુ કાંજીયા સુરેન્દ્રનગર. રિપોર્ટ રાજભાઈ કાંજીયા, લોકસમાન ન્યૂઝ ચેનલ સુરેન્દ્રનગર. આ હતા આજના અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું વિશેષ સમાચાર માટે. જોતા રહો લોકસમાન ન્યૂઝ ચેનલ. નમસ્કાર.